મોર્નિંગ વિદ્યા મિત્રો, આજ આપણે નવ્યમાં આપણે ધોરણ 12 માં BA માં ચેપ્ટર નંબર 1 માં ઉચ્ચ સપાટી સંચાલન અને મધ્ય સપાટી સંચાલન જોઈ. હવે આની છેલ્લી સપાટી બાકી છે, તળ સપાટી સંચાલન. એને ઇંગ્લિશ માં કે બોટમ લેવલ મેનેજમેન્ટ, એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે. તો જુઓ, ચલો બાળકો, તળ સપાટી સંચાલન. આગળ મેં તમને કીધેલું કે ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનને જોડનાર જો કોઈ કડી હોય તો એ મધ્ય સપાટી સંચાલન છે. પણ તળ સપાટી પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે, આ બંને સપાટીઓ છે પરંતુ તળ સપાટી નથી, તો બધું નિરર્થક છે. કોના માટે પ્લાન કરશો, કોના માટે વિભાગ બનાવશો, તો એ બધા માટે કોની જરૂરિયાત પડે છે તળ સપાટી સંચાલનની. તો જો તળ સપાટી સંચાલન અમે આગળના વિડીયોમાં તમને કીધેલું, જ્યારે પિરામિડ સમજાવેલું ત્યારે નીચેની સપાટી છે એટલા માટે તેને નિમ્ન સપાટી અથવા તો નિરીક્ષકોની સપાટી તરીકે આપણે ઓળખીએ છીએ. નિરીક્ષકો એટલે અહીંયા દેખરેખ રાખવાનું છે, એટલે સુપરવાઇઝર કે એના નીચેના કામદારો ઉપર દેખરેખ રાખવાનું કામ કરતા હોય એમાં અહીંયા પણ દેખરેખ રાખવાનું કાર્ય કરવાનું છે. એટલે એને નિમ્ન સપાટીને નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કીધું છે કે કોઈ પણ નિર્ણય હોય નીતિ અમલીકરણનું કાર્ય. જોજો, ખાસ ધ્યાન રાખજો બાળકો, અહીંયા નિર્ણયો અને નીતિ ઘડવાની નથી, એ તો ઉચ્ચ સપાટીએ થતું હતું અને વિભાગ વાઇઝ મધ્ય સપાટીએ થતું હતું. આ લોકો શું કરશે, જે નીતિ અને નિયમો ઘડાઈ ગયા છે એનું અમલીકરણ કરાવવાનું કાર્ય કરશે, બરાબર. અને ત્રીજું આને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ મોટાભાગના કાર્ય કરવાના હોય એટલા માટે એને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક તો એને તળ સપાટી કહેવાય, તમને નિમ્ન સપાટીના કાર્ય પૂછે તો પણ આ લખવાના છે, નિરીક્ષકોની સપાટીના કાર્ય પૂછે તો પણ આ લખવાના છે, અને એવું કહે કે કાર્યકારી સપાટીના કાર્ય લખો તો પણ તમારે આ લખવાના છે. એટલે બધાના બે બે ત્રણ ત્રણ ચાર ચાર નામ છે યાદ રાખવાનું ભૂલતાવી તો જ તમને ખ્યાલ આવશે, નહીં તો ઘણી વાર એવું થાય તમને જવાબ આવડતો હોય પણ સવાલ શું છે એ જ ન સમજે, તો એવું થવું જોઈએ નહીં. ચલો જુઓ આગળ. અને અહીંયા જે નિરીક્ષકો હોય, નિરીક્ષણ કરતા હોય એ સંચાલનના પ્રતિનિધિ તરીકે ઉભરી આવે છે. એ જ કોણ હોય છે, સંચાલનના પ્રતિનિધિઓ. તો એની વાત કરી. હવે બીજું કે સંચાલનનું કાર્ય ઓછું હોય, મેં તમને ઉપર જ કીધું કે નીતિ નિયમો ઘડવાનું કામ અહીંયા ન થયું. એટલે જો તમને એવું જ કીધું છે કે સંચાલનનું કાર્ય અહીંયા કેવું હોય છે, ઓછું, અને વહીવટનું કાર્ય વધારે હોય છે. કયા કામદારે કેટલું કામ કર્યું, કયું વાંચવામાં કેટલું ઘટ્યું, કઈ જગ્યા ઉપર કઈ વસ્તુ લઈ જવાની છે, આ બધી વાતચીત કરવી એટલે કેવું વહીવટનું કામ. અહીંયા શું કરવાનું છે, સૌથી વધારે વહીવટનું કામ. તો અહીંયા આની નિરીક્ષકોની સપાટી કહેવાય છે, નિમ્ન સપાટી કહેવાય છે અને કાર્યકારી સપાટી તરીકે ઓળખાય છે. ત્યાં સમાવેશ કોણ કોનો થાય, તો કે નિરીક્ષકોનો, જોવરોનો અને ફોરમેનો, રાઈટ. અને બીજું કે નિરીક્ષકો એક સંચાલનના પ્રતિનિધિ હોય છે, વહીવટના હેતુઓ બધાનું અમલીકરણનું કાર્ય કરવામાં આવે છે. અને છેલ્લે કીધું કે સંચાલનનું કાર્ય ઓછું હોય અને વહીવટનું કાર્ય કેવું હોય, બધું ક્લિયર. ઓલરેડ કાર્ય ઉપર જઈએ. જુઓ, આના કાર્ય એકદમ ઇઝી છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ત્રણેય સપાટીના કાર્ય ઉલટ સુલટ ન કરી દેવા. તમે એ સપાટીને ધ્યાનમાં રાખો, તમને નથી વાંચેલું તો એને યાદ કરવાની કોશિશ કરો અને એના ઉપરથી તમે લોજિક વાઇઝ પણ કાર્ય લખી શકો છો. પણ જો ગોખી ગોખીને જશો તો ત્રણેય સપાટીના કાર્ય આડાવડ થવાની શક્યતા રહેશે, તો એવું ન કરો. ઓકે, બી સ્માર્ટ. અને હંમેશા આવા બધા સબ્જેક્ટમાં તમારે સ્માર્ટ વર્ક જ કરવું પડશે. હાર્ડ વર્ક તો છે જ, પણ એની પહેલાં તમારે કયું વર્ક કરવું પડશે, સ્માર્ટ વર્ક. કાર્યો કે અહીંયા જે નિમ્ન સપાટી ઉપર કામદારો રહેલા છે એના કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરવામાં આવે છે. એકદમ ઇઝી છે. અહીંયા મેં તમને કીધું એ શું કામ કરે છે, કામદારો જે કાર્ય વ્યવસ્થિત કરે છે કે નહીં એનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરવામાં આવે છે. બીજું કે કર્મચારીઓનો શિસ્ત અને જુસ્સો વધે એવા કાર્યો પણ અહીંયા કરવામાં આવે છે. કામદારો કામ કરે છે, જો એને જોઈશે એટલી ફેસિલિટીઝ તમે આપશો, એને જોઈશે એવું વાતાવરણ તમે આપશો, તો એનામાં જુસ્સો આ ઓટોમેટિક તમે વધારી શકશો. માત્ર તમે કંઈક એને જોઈતું હશે વિધા વગર પૂરું પાડી દેશો તો તમારા માટે 2-5 કામ કરવા તૈયાર થઈ જશે. એટલે એનાથી શું થાય, કર્મચારીઓનો જુસ્સો વધશે કામદારો. અને બીજું કે હું તમને હંમેશા કહેતી આવું છું, તમે કોઈ પણ ફિલ્ડમાં જશો કે ગમે ત્યાં ધંધો કરશો, એના માટે તમારે ડિસિપ્લિન હોવું જરૂરી છે. એટલે શિસ્ત પણ આવવું
જોઈએ. ભલે તમે તે કામ કરો છો ત્યાં તમને એના બદલામાં પૈસા મળે જ છે, પણ તેમ છતાં એવું નથી કે માત્ર સ્કૂલમાં તમારે ડિસિપ્લિન રાખવું પડશે. ડિસિપ્લિન અને તમારી વ્યવસ્થિત બોલી આ વસ્તુ બંને બધી જ જગ્યાએ કામમાં આવશે તમારે, બરાબર. ત્રીજો પોઈન્ટ છે કે કર્મચારીઓના રોજિંદા કાર્યનું આયોજન. કારણ કે અહીંયા કામદારો છે તો રોજે રોજ કામ કરવા આવશે, એટલે અહીંયા લાંબા ગાળાનું આયોજન નથી, પણ કેવું શોર્ટ ફોર્મ આયોજન છે. કેવું આયોજન છે કે રોજિંદા કાર્યનું આયોજન કે રોજબરોજના કાર્યનું આયોજન કેવી રીતે કરવું એ બાબત અહીંયા જોવામાં આવે છે. ચોથો પોઈન્ટ તમને કીધું છે કર્મચારીઓને લગતા કાર્યો, કે કર્મચારીઓને લગતા કાર્યો હોય કેવા કાર્યો, તો તમને ઉદાહરણ આપ્યું છે બદલી, બઢતી, તાલીમ વગેરે. આ આખું ચેપ્ટર છે તમારું, પાંચમું ચેપ્ટર કર્મચારી વ્યવસ્થા. એની અંદર તમારે ડિટેલમાં બધા વિશે ભણવાનું છે. ખ્યાલ આવી બાળકો, બોર ન થઈ જતા ને થવા પણ ન જોઈએ, કારણ કે એટલો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને એની સાથે સાથે એટલો મોટો સવાલ છે. જો ચલો બદલી, બદલી કરવી એટલે કે કોઈ કામદાર છે આના કરતા બીજી જગ્યાએ અથવા તો એને કંઈક બીજા સ્થળ ઉપર રહેવા જવાનું થયું તો તમારે ત્યાં જરૂર પડી તો તમે એ બદલી કરી શકો છો. બઢતી કરવી એટલે કે જ્યાં તે છે એના કરતા એને ઉચ્ચ હોદ્દો આપવો, ઉપરનો હોદ્દો આપવો, તો એને કહેવાય બઢતી. અને તાલીમ એટલે કે જ્યાં જ્યાં કર્મચારીઓને જરૂર પડે છે એ બધી જગ્યા ઉપર તમારે એને શું આપવાનું છે, તાલીમ આપવાની છે. તાલીમ વિશે તો તમને ખબર જ છે, ટ્રેન કરવામાં આવે એને કહેવાય છે તાલીમ. જો આગળ બાળકો પાંચમો પોઈન્ટ છે કે પોતાના વિભાગના કાર્યો કરવા માટે સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. એ ખુદ કોઈ કાર્યક્રમ નથી બનાવતા, એ પાલન કરાવે છે પણ એ ખુદ કોઈ સૂચનો બનાવતા નથી. તો એ મેળવવા તો ક્યાંથી મેળવે છે, એ લોકો ઉચ્ચ સપાટી સંચાલક પાસેથી, જ્યાં ક્યાં જે સંચાલક મંડળ છે, મેનેજિંગ ડિરેક્ટર છે, એટલે એ ત્યાં લેવા નથી જતા. આ ખાસ ધ્યાન રાખજો, આ જે હુકમો બનાવે છે મધ્ય સપાટી ઉપર આવે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ ક્યાં મોકલે છે, તળ સપાટી ઉપર. એટલે આ લોકો જે તળ સપાટી છે મધ્ય સપાટીને જવાબદાર છે અને મધ્ય સપાટી છે ઉચ્ચ સંચાલન સપાટીને જવાબદાર છે. એટલે આ ત્રણેય સપાટી ઉપરથી ક્યાં છે, સોરી નીચેથી કઈ સાઈડ છે, ઉપર સાઈડ, એકબીજાને જવાબદાર છે. એટલે એ જ કીધું છે કે જે કંઈ પણ કાર્ય કરવાના હોય એના માટે સૂચનો, હુકમો અને કાર્યક્રમો તૈયાર કરવા જોઈએ. છઠ્ઠો પોઈન્ટ કીધો છે યંત્રોની ગોઠવણી. કામદારો પાસે કામ કરાવવાનું છે તો કયા યંત્રો કેવા છે, વ્યવસ્થિત છે કે નહીં, એની ગોઠવણી કરાવવાની જવાબદારી કોની છે, તળ સપાટી. યંત્રોની ગોઠવણી, યંત્રોનું સમારકામ, જાળવણીને લગતા કાર્યો, બધા કાર્યો ક્યાં કરાવવામાં આવે છે, તળ સપાટી. એ લોકો નિરીક્ષણ કરશે જ્યાં જ્યાં એને કંઈ પણ ખોટ વર્તાશે એ ખોટને પૂરવાની કોશિશ એ લોકો કરશે. તો યંત્રની ગોઠવણી પણ થાય, યંત્રોને સમારકામ પણ થાય અને એની જાળવણી કરવાની પણ જવાબદારી એમની હોય છે. એટલે કરાવવા, એ ખુદ બધા અંદર રિપેર નથી કરતા, કામદારો પાસે કરાવે છે. સાતમો પોઈન્ટ છે કે કામદારોને કાર્ય માટે સાધન સામગ્રી અને કાચો માલ પૂરો પાડવો જોઈએ. કામદારોને એના કાર્ય માટે શું પૂરું પાડવું જોઈએ, સાધન સામગ્રી અને જેટલો કાચો માલ જોઈએ એ બધું પૂરું પાડવાનું કામ એને કરવું. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ગમે ત્યાં મકાનનું ચણતર થતું હોય, તમે ત્યાં સિવિલ એન્જિનિયર તરીકે નામ સાંભળ્યું જ હશે, હવે તો તમે મેજર સ્ટુડન્ટ થઈ ગયા એટલે તમને ખ્યાલ હશે. તો એ લોકો શું કરે છે, સુપરવાઇઝિંગ કરવાનું કામ કરે છે કે કામદારો એના નીચે કામ કરતા જ હોય એના અંડરમાં. તો એ લોકો જોવે છે કેટલો કાચો માલ જોઈશે, કેટલી વસ્તુ લાવવામાં આવશે, કેટલા કોલમ ભર્યા, કેટલા સ્લેબ ભરવાના છે, કેવો સ્લેબ ભર્યો, કોલમ વીકતો નથી ભર્યો ને. તો એમ કામ કરે છે એ તળ સપાટી થઈ, શું થયું, તળ સપાટી. તો એ જ વાત કરી છે કે એના માટે જે કંઈ પણ જોઈએ એ પૂરું પાડવાની કોશિશ કરવામાં આવે છે. અને બીજું બાળકો કે બુક સાથે લઈને બેસજો, જો તમને આમાં કોઈ તકલીફ લાગતી હોય તો તમે બુકમાં જોઈ શકો છો અને વિડીયો પોઝ કરો અને ફરી વાર વિડીયો પ્લે કરીને આગળ તમે વધી શકો છો. આઠમું જોવો કે વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ, કે જેટલા કંઈ પણ કર્મચારીઓના પ્રશ્ન હોય એનો ઉકેલ લાવવાનું કામ પણ આ સપાટીએ કરવામાં આવે છે. જો એના પ્રશ્નોનો ઉકેલ આવશે તો જ સારી રીતે પરફોર્મન્સ આપી શકશે, નહીં તો રોજે રોજે બેસ્ટ પરફોર્મન્સ આપી શકશે નહીં. એટલે એને જે જોઈતું હોય બધું આપવાની કોશિશ કરવાની છે. નવમો પોઈન્ટ જો ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો જોઈએ. એટલે એ કરાવશે. મેં આગળ પણ તમને વાત કરી કે અહીંયા કોઈ નીતિ નિયમો બનતા નથી, બધું ક્યાં બને છે, ઉચ્ચ સપાટીએ. ઉચ્ચ સપાટીએ જેટલા નીતિ નિયમો બધું બને છે એનું અમલીકરણ કરાવવાનું કામ કોણ કરે છે, તળ સપાટી. દસમો પોઈન્ટ જો છેલ્લો પોઈન્ટ છે તમારા ટોપિકનો કે વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો,
કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપો. મેં તમને હમણાં જ વાત કરી હતી કે તળ સપાટીએથી જે કંઈ પણ હોય એ ક્યાં જશે, મધ્ય સપાટી. એનાથી સોલ્વ થઈ જશે એટલું એ સોલ્વ કરી દેશે, પણ એનાથી સોલ્વ થાય એવું નથી, એ બધું ક્યાં મોકલશે, ઉચ્ચ સપાટી પર મોકલશે. ખ્યાલ આપ્યું બાળકો તમને? એટલે અહીંયા જ વાત કરી છે કે વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો કામદારોના જેટલા કંઈ પણ સૂચનો છે એ સૂચનો અને ફરિયાદો ક્યાં મોકલવામાં આવે છે, મધ્ય સપાટી. કામદારોના સૂચન મેળવી વિશે લઈને બધા આ તે કોઈ પણ મોટે બરો એ બધું ક્યાં મોકલવામાં આવે, ઉચ્ચ સપાટી. ખ્યાલ આવી ગયો? અહીંયા જે છે એ સુપરવાઇઝર છે, સુપરવાઇઝિંગ છે એટલે કે નિરીક્ષણ કરવાનું કામ છે, અને જેટલા હુકમો હેતુઓ છે એનો અમલ કરાવવાનો, કામદારોના પ્રશ્નો ઉકેલ લાવવાનો, કામદારોને જે કંઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ એ બધું ક્યાં કરવામાં આવે છે, તળ સપાટી. અહીંયા આપણી ત્રણે ત્રણ સપાટી પૂરી થઈ ગઈ. તમને ત્રણેય સપાટીમાં ત્રણ ત્રણ માર્કમાં એવું પૂછાય કે ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો સમજાવો, તો એની ડિટેલ લખવાની આટલી અને કાર્યો સમજાવવાના. મધ્ય સપાટીના પૂછે તો પણ એમ, અને કાર્ય આના પૂછે ત્રણ સપાટીના તો પણ, તમારે એ રીતે જ તે કામ કરવાનું છે. અને બધું પૂછાય અથવા તો ટૂંકમાં આપવાનું હોય તો તમે શોર્ટ ફોર્મમાં આપી શકો છો અને પિરામિડ દોરી શકો છો. આગળના વિડીયો મેં તમને સમજાવ્યું હતું કે કઈ રીતે લખવાનું છે. તેમ છતાં જો તમારી કોઈ પણ ક્વેરી હોય તો મને જાણ કરજો, હું સોલ્વ કરવાની કોશિશ કરીશ.